આવો આપણે પ્રભુનો આભાર માનીએ. આજનો દિવસ 19 મે 2022 અને ગુરુવારનો દિવસ પ્રભુએ આપણને બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો જે પ્રશ્ન છે એ પાઉલ પ્રેરિતનો લખેલો પત્ર પહેલો થેસ્સલોનિકા તેનો બીજો અધ્યાય અને 19મી કલમ. પહેલો થેસ્સલોનિકા બીજો અધ્યાય 19મી કલમ ત્યાં પ્રશ્ન કરે છે, અમારી આશા કે અમારો આનંદ કે અમારો અભિમાનનો મુગટ શું છે? આ પ્રશ્ન કર્યો. હવે પાઉલ પ્રેરિત આ મંડળીના લોકોને આ પ્રશ્ન કરે છે. એની પાછળનો જે હેતુ છે એ આશીર્વાદિત આશા, બ્લેસેડ હોપ, જીવંત આશા વિશે પાઉલ સમજાવવા માગે છે. બીજા અર્થમાં મરણ પછીના જીવનની વાત અહીંયા પાઉલ સમજાવવા માગે છે. અને પૃથ્વી પર જે સેવા કાર્ય આપણે કરીએ છીએ પ્રભુને સ્વીકારીને, અને સેવા કાર્યનો બદલો શું મળવાનો છે એ બાબત ઘણી બધી વખતે કે છે એવી આશા રાખવામાં આવે કે પૃથ્વી પર અમારી બહુ જ મોટી આશા છે, પૃથ્વી પર અમને સારું માન મળે, ક્રેડિટ મળે, કોઈ સારા શબ્દો બોલે, એવી આશા રાખવામાં આવે. પાઉલ કહે છે પૃથ્વી પરના કોઈ સારા વાનાની અમે આશા રાખી નથી, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના લોકને લેવા આવવાનો છે અને લઈને એની સાથે જશે, જેઓ વિશ્વાસ કરીને મરણ પામ્યા છે અને જેઓ વિશ્વાસ કરીને જીવતા હતા તેઓને પોતાની પાસે ગગનમાં લઈ જશે, ત્યાં એકબીજાને આપણે મળી શકીશું અને ત્યાં એકબીજાને મળી શકીશું, એ મોટી આશા છે. અને અમારો આનંદ શું, અમારી આશા કઈ કે અમારો મુગટ કયો, ત્યાં આગળ બીજી કલમમાં લખે છે, આગળની કલમમાં કે તમે જ અમારો મુગટ છો, તમે જ અમારી આશા છો, તમે જ અમારો આનંદ છો, કારણ કે તમે વિશ્વાસ કર્યો છે, મેં સેવા કરી, તમે પ્રભુને સ્વીકાર્યા, તો હવે પ્રભુ એક દિવસ આપણને બધાને સાથે ત્યાં લઈ જશે, એ જ મોટી આશા છે. કેટલા બધા લોકો હશે ને તમે જે મારી સેવાનું ફળ છો એ ત્યાં તમે જાહેર કરશો. કહેવાની બાબત કે અમારો આનંદ એ જ છે, પૃથ્વી પરનો કોઈ આનંદ નહીં, પૃથ્વી પરની કોઈ આશા અમે રાખી નથી, પરંતુ પૃથ્વી પર અમે કોઈ અભિમાન રાખ્યું નથી, પણ અમારું અભિમાન, અમારો આનંદ ને અમારી આશા અને અમને જે મુગટ મળવાનો છે તો તમે છો. શું તમે અમારો મુગટ નથી? જ્યારે પ્રભુ ઈસુ લેવા આવશે ત્યારે આપણે બધા સાથે હોઈશું, એ મોટી આશામાં કે છે અમે આનંદ કરીએ છીએ. પૃથ્વી પર અમે કોઈ સારા વાનાની આશા રાખતા નથી, પણ મરણ પછીના જીવનની મોટી આશા પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોને માટે રાખી મૂકી છે. અને પાઉલ અહીંયા એ સિદ્ધાંતનું શિક્ષણ આપતા પાઉલ જણાવે છે કે અમારી આશા, અમારો આનંદ કે અમારો અમારા અભિમાનનો મુગટ શું છે, અને એ તો તમે પોતે છો. પાઉલ કહે છે અમારી અમારો આનંદ ને અમારી આશા તમે જ છો, એ પ્રભુ આપણને લેવા આવવાનો છે. એ વિશ્વાસમાં આ બાબત જણાવે છે કે પૃથ્વી પર આપણે સેવા કરી, સેવાનો આશીર્વાદ પૃથ્વી પર કોઈ વ્યક્તિ કદાચ ના પણ આપે, પણ કહે છે પ્રભુ એ મુગટ ત્યાં આપવાના છે. અને એ વિશ્વાસમાં આ પ્રશ્ન દ્વારા પાઉલનું શિક્ષણ થેસ્સલોનિકાની મંડળીને માટે આશીર્વાદિત બન્યું. આજે આપણા માટે પણ પ્રભુ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ.
પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ કે આજના દિવસે જે પ્રશ્ન થેસ્સલોનિકાની મંડળીને પાઉલે પૂછ્યો અને એનો જવાબ બહુ જ મોટી આશા, આનંદ અને અમારું અભિમાન એ તો તમે છો, કારણ કે તમે પ્રભુ ઈસુને સ્વીકાર્યા છે અને એક દિવસે મળવાના છે એ મોટી આશા આ વચનમાં આ પ્રશ્નમાં તમે અમને બતાવી છે. સમજવાને માટે પ્રભુ સહાય કરો. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.